અહીં આપણે આગળના વિડીયોમાં જે સિમ્પલ મશીન્સ જોયા તેની આપણે કેટલાક એમસીક્યુ જોવાના છે તે આપણે અહીં જોઈશું ને ડિસ્કસ કરીશું તો સ્ક્રૂજૅેકમાં જે તમે એફર્ટ રિક્વાયર્ડ છે બરાબર લોડ લિફ્ટ કરવા માટેનો તે કેટલો હોય છે પી ડબલ્યુ ટેન આલ્ફા પ્લસ ફાઈ બરાબર આ જે લોડ છે તેને રેઇઝ કરવાનો એટલે કે ઉચકવા માટેનો છે હવે એ જ લોડને તમારે લોઅર કરવાનો હોય એટલે કે નીચે ઉતારવાનું હોય તો તે સમયે તેનો આન્સર શું થઈ જશે આલ્ફા માઇનસ ફાઈ થઈ જશે અહીં ફાઇ માઇનસ આવી જશે બીજું કે એફર્ટ રિક્વાયર્ડ ટુ લોવર ધ લોડ ઇઝ ઓલવેઝ લેસ ધેન ધ એફર્ટ રિકવાયર્ડ ટુ રેઝ ધ લોડ એફિશિયન્સીની વાત કરવામાં આવે સ્ક્રુજેકની તો થશે ટેન આલ્ફા ડિવાઇડેડ બાય ટેન આલ્ફા પ્લસ ફાઈ ટેન આલ્ફા ડિવાઇડેડ બાય ટેન આલ્ફા પ્લસ ફાઈ સ્ક્રુજેકની એફિશિયન્સી મેક્સિમમ ક્યારે હશે તો તમને ખબર પડે છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી ફાઈવ ડિગ્રી માઇનસ ફાઈ બાય ટુ જ્યારે આલ્ફા એંગલ આટલો થશે ત્યારે તેની એફિશિયન્સી મેક્સિમમ હશે મેક્સિમમ એફિશિયન્સી ઓફ સ્ક્રુજેક

theta angle incline થયેલો હોય અને vertical effort આપણને તમારે ઉછગવાનો હોય ત્યારે તમારે જો vertical effort આપવાનો છે તેનો જે વેલોસિટી રેશિયો હશે તે થશે sin theta જેટલો થશે द आइडियल મશીન ઇઝ વન હુઝ એફિશિયન્સી ઇઝ 100 પર્સેન્ટ ધ મિકેનિકલ એડવાન્ટેજ ઓફ લિફ્ટિંગ મશીન ઇઝ ધ રેશિયો ઓફ મિકેનિકલ એડવાન્ટેજ એટલે કે

ઇટ્સ વેલોસિટી રેશિયો ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ આવશે ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ મિકેનિકલ એડવાન્ટેજ જો એફિશિયન્સી કોન્સ્ટન્ટ રાખવામાં આવે તો વેલોસિટી રેશિયો જે છે એ પ્રપોઝનલ ટુ મિકેનિકલ એડવાન્ટેજ થશે ઇન આઈડિયલ મશીન્સ મિકેનિકલ એડવાન્ટેજ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી રેશિયો આઈડિયલ મશીનમાં મિકેનિકલ એડવાન્ટેજ જે છે એ વેલોસિટી રેશિયો જેટલો થશે ઇન એક્ચ્યુઅલ મશીન્સ મિકેનિકલ એડવાન્ટેજ ઇઝ લેસ ધેન વેલોસિટી રેશિયો મિકેનિકલ એડવાન્ટેજ લેસ ધેન વેલોસિટી રેશિયો થશે એકચ્યુઅલ મશીનમાં અ લિફ્ટિંગ મશીન લિફ્ટ અ લોડ ઓફ થાઉઝન્ડ ન્યુટર્ન થ્રુ ધ ડિસ્ટન્સ પોઈન્ટ ટુ મીટર અને

આઈડિયલ મશીન તહીં જોઈ શકો છો હજારને પોઈન્ટ ટુ વડે ગુણો તો થશે બસ્સો બસોને એક વડે ગુણો તો થશે બસ્સો બંને સેમ છે મશીન હેવિંગ એફિશિયન્સી લેસ દેન ફિફ્ટી પર્સન્ટ લેસ દેન ફિફ્ટી પર્સન્ટ એફિશિયન્સી હોય તો તમને ખબર જ છે કે ઈ રિવર્સિબલ થશે અથવા નોન રિવર્સિબલ મશીન થશે અને નોન રિવર્સિબલ મશીનનું એક્ઝામ્પલ શું છે સ્ક્રુજેક સ્ક્રુજેક નોન રિવર્સિબલ મશીન છે મશીન હેવિંગ એફિશિયન્સી ગ્રેટર દેન ફિફ્ટી પર્સન્ટ ઇઝ કોલ્ડ એઝ અ રિવર્સિબલ મશીન 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 વીચ ઇઝ અ કેપેબલ ઓફ ડુઇંગ વર્ક ઇન ધ રિવર્સ ડાયરેક્શન આફ્ટર એફર્ટ ઇઝ રિમોવડ તમે જે એફર્ટ આપેલો છે તે રિમોવડ કરી લે પછી પણ જો એ પાછળની ડાયરેક્શનમાં રિવર્સ મોશનમાં ગતિ કરવા માંડે તો એ થશે રિવર્સિબલ મશીન થશે બરાબર નોન રિવર્સિબલ નહીં થાય तो नो आंसर आशे मशीन विच इज नॉट कैपेबल ऑफ डूइंग वर्क इन द रिवर्स डायरेक्शन आफ्टर द एफर्ट इज रिमूव्ड इज कॉल्ड अ रिवर्सिबल मशीन ना ये से ई रिवर्सिबल मशीन नॉन रिवर्सिबल मशीन इज ऑल्सो कॉल्ड अ शेल्फ लॉकिंग मशीन साची बात है स्क्रू जेक यूज फॉर लिफ्टिंग द लोड इज अ નોન રિવર્સિબલ મશીન એ પણ સાચી વાત છે તેની એફિશિયન્સી લેસ દેન પચાસ ટકા હશે પછી વેઇટ ઓફ થાઉઝન્ડ ન્યૂટન કેન બી લિફ્ટેડ બાય એફર્ટ ઓફ એટી ન્યૂટન અને વેલોસિટી રેશિયો ઇઝ ટ્વેન્ટી ધેન ધ મશીન ઇઝ રિવર્સિબલ કે ઇ રિવર્સિબલ આને તમારે એફિશિયન્સીના સૂત્રમાં મૂકી દેવાનું બરાબર એફિશિયન્સીનું સૂત્ર શું હતું વન અપોન વેલોસિટી રેશિયો એક જ મિનિટ એફિશિયન્સીનું સૂત્ર આપણે જોયું હતું મિકેનિકલ એડવાન્ટેજ ડિવાઇડેડ બાય વેલોસિટી રેશિયો એફિસિયન્સીનું સૂત્ર મિકેનિકલ એડવાન્ટેજ બાય વેલોસિટી રેશિયો મિકેનિકલ એડવાન્ટેજમાં શું છે થાઉઝન ન્યૂટન ડિવાઇડેડ બાય એટી થશે વેલોસિટી રેશિયો ટ્વેન્ટી તો અહીં થશે પા પચાસ તુસો તો પાંચ ભાગ્યા આઠ પાંચ ભાગ્યા આઠ આવશે એટલે આઠ છંગ અડતાલીસ એટલે સિક્સટી પર્સન્ટ જેવું આવશે બરાબર તો ગ્રેટર દેન ફિફ્ટી પર્સન્ટ થયું તો આપણને ખબર છે કે રિવર્સિબલ મશીન થશે બરાબર તો આવી રીતના કેલ્ક્યુલેશન કરવી પડશે સેલ્ફ લોકિંગ મશીનની એફિશિયન્સીની વાત કરીએ તો તે લેસ દેન ફિફ્ટી પર્સન્ટ હશે લો ઓફ મશીનની વાત કરીએ તો પી ઇઝ ઇક્વલ ટુ એમ ડબ્લ્યુ પ્લસ સી એમ જે છે એ આપણે મ્યુ ગણીએ છીએ બરાબર મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજની વાત કરીએ લિફ્ટિંગ મશીન માટેના મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ જે છે તે વન અપોન એમ થશે ધ મેક્સિમ એફિશિયન્સીની વાત કરીએ તો વન અપન ડિવાઇડેડ બાય એમ ઇન્ટુ એમ જે છે એ મ્યુ છે બરાબર અહીં મ્યુની જગ્યાએ એમ લખેલું છે લોકોએ વેલોસિટી રેશિયો ફોર ધ ફર્સ્ટ સિસ્ટમ ઓફ પુલી ઇઝ ટુ રેસ્ટ ટુ એન વેલો રેશિયો ફર્સ્ટ સિસ્ટમ ઓફ પુલી ઇઝ ટુ એન સેકન્ડ સિસ્ટમ ઓફ પુલીનો એન અને થર્ડ સિસ્ટમનો ટુ રેસ ટુ એન માઇનસ વન આ શકો છો અહીંયા ટુ રેસ્ટ ટુ વેલોસિટી પુલી બ્લોક લાર્જર એન્ડ સ્મોલર પુલી તો તે તમે જોઈ શકો છો ટુ ડીવાઇડેડ કેપિટલ ડી માઇનસ સ્મોલ ડી યાદ રાખજો આ વસ્તુ નીચેના માટે કયું સ્ટેટમેન્ટ રોંગ છે તો વેલોસિટી ઓફ મશીન ઇઝ ધ રેશિયો ઓફ લોડ લિફ્ટેડ ટુ એફર્ટ એપ્લાઇડ ના એફર્ટ એપ્લાયડ ટુ ધ લોડ લિફ્ટેડ થશે એટલે આ વાક્ય ખોતું છે ધ વેલોસિટી રેશિયો ઓફ ધ ફર્સ્ટ સિસ્ટમ ઓફ પુલી વિથ ધ ફોર પુલી ઇઝ ફર્સ્ટ સિસ્ટમ માટે ટુ રેસ ટુ એન અને ટુ રેસ ટુ ફોર ઇઝ ટુ સિક્સટીન થશે જોડકા જોડવાના છે તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધ સર્ક્યુલર સેક્શન અબાઉટ ઇટ્સ ડાયામીટર સર્ક્યુલર સેક્શન સેક્શનને ડાયામીટરની તરફ છે તો ફાઈ બાય સિક્સટી ફોર ડી રેસ ટુ ફોર

વેલોસિટી રેશિયો ઓફ સિમ્પલ વ્હીલ એન્ડ એક્સેલ વિથ ડી એન્ડ સ્મોલ સ્મોલ ડી એઝ ધ ડાયામીટર ઓફ ધ એફર્ટ વિલ એન્ડ લોડ એક્સેલ તો તેના માટે કેપિટલ ડી સ્મોલ ડી છે વેલોસિટી રેશિયો યાદ રાખજો આપણને વેલોસિટી રેશિયો ઓફ ડિફરન્સિયલ વ્હીલ એન્ડ એક્સેલ ડી ઓફ ધ ડાયામીટર એફર્ટ વીલ ડી વન એન્ડ ડી ટુ એઝ ડાયામીટર ઓફ ધ લાર્જર એન્ડ સ્મોલર એક્સેલ રિસ્પેક્ટિવલી તો થશે ટુ ડી ડિવાઇડેડ બાય ડી વન માઇનસ ડી ટુ ધ વેલોસિટી રેશિયો ઓફ ધ સિંગલ પરચેસ પરચેઝ સ્ક્રે વિચ કેન બી ઇન્ક્રીઝડ બાય ઇન્ક્રીઝિંગ ધ લેન્થ એન્ડ ધ હેન્ડલ લેન્થ અને હેન્ડલ જે છે સોરી લેન્થ ઓફ ધ હેન્ડલ લેન્થ એટલે હેન્ડલની લેન્થ તમે વધારશો તેમ તેમ તમે એનો વેલોસિટી રેશિયો ઇન્ક્રીઝ કરી શકશો ડિફરન્સઅલ પુલી બ્લોક હેઝ અ લાર્જર એન્ડ સ્મોલર ડાયામીટર હન્ડ્રેડ એમ એમ એટી એમ એમ રિસ્પેક્ટિવલી તો વેલોસિટી કેટલો થશે તો વેલોસિટી રેશિયો થશે દસ બરાબર હવે ડિફરેન્શિયલ પુલી બ્લોક માટે આપણે જોયું છે ડિફરેન્શિયલ વ્હીલ માટે આવ્યું ટુ ડી વન માઇનસ ડી ટુ તો ટુ ડી એટલે કે પચાસ દુ અને આ થશે વીસ તો આ થશે ટુ ડી સોરી આ થશે બસો અને નીચે થશે વીસ તો આવી જશે આન્સર દસ બરાબર આ જે સૂત્ર છે લગાવ્યું છે સિંગલ થ્રેડ વોર્મ એન્ડ વોર્મ વ્હીલ નંબર ઓફ ધી થાર વો ફિફ્ટી ડાયામીટર ઓફ ધ એફર્ટ વ્હીલ ઇઝ હંડ્રેડ એમ ધેટ ધ લોડ ઓફ ફિફ્ટી એમ ધ વેલોસિટી રેશિયો ઇઝ બરાબર વોર્મ અને વોમ વ્હીલ માટેનું છે એનું પણ સૂત્ર અહીં એક્સલ પુલી આ સૂત્ર લાગવું પડે તો આવતો છે કે નહીં આન્સર આપણે જોઈએ ટી થોન દોમ ઇઝ ફિફ્ટી ડાયમેન્ટ અથડિલ ઇઝ હન્ડ્રેડ એમ એમ અને લોડ ડ્રમ ઇઝ ફિફ્ટી એમ તો સોનું થશે બસ્સો અને સો ભાગ્યા પચાસનું થશે સો માઇનસ પચાસનું થશે પચાસ તો પાંચ ચો વીસ ઓકે તેના વેલોસિટી રેશિયો હન્ડ્રેડ આવે છે ખબર નથી આ કેમનું આવે છે તો જોઈ લેજો જરાક ઇન ધ વોમ ગિયર પુલ્લી બ્લોગિંગ ધ નંબર ઓફ તીથ ઓન ધ વોર્મ વ્હીલ ઇઝ ધ ધેન એન્ડ ધ વેલોસિટી રેશિયો ઇઝ ઓલસો ડબલ્ડ જનરલી આપણા ટૉપિકમાં જ નથી બરાબર આ ટોપિક વેલોસિટી રેશિયોવાળો પરંતુ જોઈ લઈએ છે ક્વેશ્ચન્સ આવે છે એટલે ધ વેલોસિટી રેશિયો ઓફ ધ સિમ્પલ સ્ક્રુ જેક વિથ પી એઝ અ પીચ એન્ડ સ્ક્રુ એન્ડ એલ ઇઝ અ લેન્થ ઓફ ધ એફાટામ ધેન ધ ટુ પાય એલ બાય પી જે છે એ વેલોસિટી રેશિયો થશે ટુ પાય એલ બાય પી એ જે છે વેલોસિટી રેશિયો થશે બરાબર તો અહીં આપણા સિમ્પલ્સ મશીનના જે ક્વેશ્ચન્સ હતા તે આપણે જોઈ લીધા છે